हेलो, गुड मॉर्निंग विद्यार्थी मित्रों. ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ છેલ્લો છે 18, એમાં લેક્ચર પહેલો જોયો. બજાર પાઠનું નામ છે. એમાં લેક્ચર પહેલો એમાં જોયું બજારના પ્રકારો, આપણે કઈ કઈ બજારોમાંથી આપણે શોપિંગ કરીએ છીએ. પછી ત્યારબાદ આપણે માર્કેટ યાર્ડ વિશે પણ સમજ મેળવી. હવે આપણે ઉત્પાદનથી બજાર સુધીની જે યાત્રા કમિશ કરી તેના વિશે આપણે હવે અભ્યાસ કરીશું. કે આપણે બજાર અને બજારના પ્રકાર અને આપણી આસપાસના જે બજાર છે એના વિશે તો આપણે અભ્યાસ કર્યો. હવે આપણી આસપાસ પણ ઘણી પ્રવૃત્તિઓ બજાર વ્યવસ્થા પર અસર કરે છે. કે દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતોની જે વસ્તુઓ હોય છે એ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક બળ શું કરે છે, પૂરું પાડે છે. હવે આપણે ખમીજ એટલે કે આપણે જે શર્ટ અને પેન્ટ બનાવવામાં વપરાતા છે કાપડની વાત કરીને બજારની વિશેષ માહિતી હવે મેળવીએ. તમે સૌ જાણો જ છો કે કાપડ બનાવવા માટે કપાસ એ કાચો માલ છે. કે કાપડ શેમાંથી બને, તો કે કપાસમાંથી. કપાસનું એક જીવનચક્ર પણ તમે બાજુના ચાર્ટમાં જોઈ શકો છો. કપાસ અને એનું બીજ, પછી એ બીજ રોપણ કરે છે, પછી અંકુરણ થાય છે, ફણસો બને છે, રોપ બને છે, છોડ બને છે, ફૂલ થાય છે, ચીંડવા આવે છે અને એની સાથેનો છોડ હોય છે. તે તો આ રીતે કપાસનું શું રહેલું છે, જીવનચક્ર રહેલું છે. તો કાપડ બનાવવા માટે આપણે કપાસ એક શું છે, કાચો માલ છે. કપાસના વાવેતરથી શરૂ કરીને શર્ટ પેન્ટના વેચાણ સુધીમાં બજારની શૃંખલા એકબીજાથી કેવી રીતે જોડાયેલી છે તે જાણીએ. સૌરાષ્ટ્રમાં આવેલા રામપર ગામમાં મગનભાઈ પાસે 5 એકર જમીન. હવે વિદ્યાર્થી મિત્રો, 1 એકરે 2.5 વીઘા થાય તો એને કેટલા એકર હતી, એવી 5 એકર હતી. તો કેટલા વીઘા થાય, 15 વીઘા જમીન થઈ એની પાસે. 5 એકર જમીન હતી એટલે કે 1 એકરમાં કેટલા વીઘા આવે છે, 2.5 વીઘા આવે છે. એટલે કે તો એ 5 એકર જમીનમાં એને તેમણે તેના ખેતરમાં શું કર્યું, ખરીફ પાકનું વાવેતર કરવા કપાસનું બિયારણ વેચતા જે દુકાનદાર પાસેથી કપાસના પ્રમાણિત કરેલ બિયારણની ખરીદી કરી. તો એને 5 એકરમાં શું વાવવું હતું, ખરીફ પાક વાવવું હતું. એટલે કે એને દુકાનદાર પાસેથી કપાસનું જે પ્રમાણિત એટલે કે લોગાવાળું જે બ્રાન્ડેડ હોય એવું બિયારણ તેમણે ખરીદ્યું. જૂન માસમાં વરસાદ આવે તે પહેલા જ ખેડીને તેને તૈયાર રાખેલ. તેમના ખેતરમાં કપાસિયા વાવી દીધા અને પ્રથમ જ વરસાદ વાવણી લાયક થઈ જતા 2-4 દિવસમાં જમીનમાંથી કપાસના અંકુર ફૂટીને પણ બહાર આવી ગયા. કે કપાસ અને બીજ છે પહેલા, પછી એના જે અંકુર છે તે પણ ફૂટીને બહાર આવી ગયા. જૂન માસથી તે પ્રથમ વરસાદની વાવણી લાયક થઈ જતા તે 2-4 દિવસમાં જમીનમાંથી કપાસના અંકુર, તમે અહીંયા જોઈ શકો છો ચાર્ટમાં કે કપાસના પહેલા તો બીજ લે છે, બીજ પછી એને રોપણ કરે છે અને અંકુરણ એટલે કે ફૂટી આવે છે, બહાર નીકળી આવે છે. અને વરસાદને લીધે કપાસની સાથે નિંદામણ પણ ઉગળી જાય છે. એટલે કે કપાસ થાય તો એની સાથે વરસાદ આવે તો વરસાદની સાથે સાથે નિંદામણ પણ થઈ જાય છે. તો કપાસના છોડ ફરતેથી નિંદણ દૂર કરીને ખેતર એકદમ કેવું ચોખ્ખું અને નિંદણ મુક્ત કરી નાખ્યું તથા ખેતરમાંથી આડી અવળી ખેડ કરીને 2-3 સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ એને આપી દીધું. એટલે કે 2-3 સારા વરસાદ થઈ ગયા પછી એને રાસાયણિક ખાતર પણ નાખી દીધું. નવરાત્રી આવતા સુધીમાં તો ખેતરમાં જુઓ તો તમારા માથા સુધી આવી જાય એવડો મોટો કપાસ ખેતરમાં લહેરવા લાગ્યો. ફૂલડા ખોલીને તેમાં મોટા મોટા ઝીંડવા, આપણે દોડવા કહીએ, તે પણ ખૂબ આવી ગયા હતા. અને હવે ઝીંડવાઓમાંથી સફેદ કપાસ પણ બહાર દેખાવા લાગ્યો હતો. એટલે મગનભાઈ મજૂરો મારફતે આ કપાસ વીણાવીને ગાંસડીઓ બાંધીને તેમના ઘરે મુકાવવા પણ લાગ્યા હતા. છેલ્લે વરસાદે ઓછો થવાથી તેમના ખેતરમાં કપાસનું ઉત્પાદન તેને જોઈતું હતું તેટલું ના થયું. કપાસના ભાવોની વધઘટ વચ્ચે અંતે મગનભાઈ તેમના ખેતરમાં ઉત્પન્ન થયેલ કપાસ વેચવા માટે
ट्रेक्टर में भरी ने तालुका मथके आवेल मार्केटिंग यार्ड में पोते लई जाय छे। विद्यार्थी मित्रों आ तमे जोई सको छो के वीणवुं एटले के आ कपास वीणे छे, संग्रहण एटले के कपास नो एने संग्रह भेगो कर्यो छे, वेचाण तो आ भार्यू भरी ने वेच करवा माटे कपास नुं जाय छे। હવે લોઢવું તમે જોયો છો જીનમાં જોવા મળે કે આપણે કોઈ પણ કપાસ વેચી એમાંથી તેલની રિફાઇનરી કરવામાં તેલ બનાવવામાં આવે તો એને જે ઉપયોગમાં લેવું પડે એ ઉપયોગમાં પહેલા એને લોઢવું તરીકે, ત્યારબાદ સફાઈ કરવી પડે, ત્યારબાદ એકત્રીકરણ ગાંસડી કરવી પડે, કાંતવું પડે, એને વણવું પડે। આ એક કાપડની પ્રોસેસ છે, પ્રક્રિયા કઈ રીતે કાપડ બને। હવે એનું છૂટક વેચાણ આ રીતે થાય છે, તો એનું વણવું કઈ રીતે થાય છે, પેલા તો કાતવું, વણવું, ગાંસડી કરવી એ બધું કાપડમાં કરવું પડે છે, પછી એની સિલાઈ અને રંગવું, એનો રંગ પણ થાય છે। તો આ કાપડના ઉત્પાદનની એક પ્રક્રિયા હતી। હવે તાલુકા મથકે લઈ ગયા માર્કેટયાર્ડમાં અને તેમના કપાસની વેપારીઓએ હરાજી કરી, જેમાં ચુનીલાલ વેપારીએ તેમનો કપાસ ખરીદી લીધો અને મગનભાઈને વળતર તરત જ પોતાને મળી ગયું, એટલે કે પૈસા મળી ગયા। ચુનીલાલે બધો જ કપાસ જીનિંગ ફેક્ટરીમાં ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દીધો હતો। ચુનીભાઈએ કોના પાસેથી? મગનલાલ પાસેથી લીધો, અને જે પછી મગનલાલ પાસેથી લઈને ચુનીલાલે એક જીનિંગ વાળા ફેક્ટરી વાળા ભાઈ છે ધનજીભાઈને વેચી દીધો, અને જીનમાં આ કપાસમાંથી કપાસિયા અલગ કરીને તેને કાઢનાર વેપારીને વેચી દીધો। તમે સૌ જાણો છો કે કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે અને ખોળ પશુઓના આહારમાં ખાંડ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે કે કપાસિયા નીકળે એમ। જીનિંગ મિલના માલિકે રૂની ઘાસડીઓ દોરા બનાવતી સ્પિનિંગ મિલ હોય એમાં મોકલી આપી। આ દોરાને અમદાવાદની એક કાપડ મિલે કાપડ બનાવવા ખરીદી લીધી, જેમાંથી તૈયાર થયેલ કાપડના તાકા કલર કરતી ડાઈંગ મિલમાં કલર કરવા મોકલી આપ્યા, અને આ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેને સિલાઈ કરીને તૈયાર ખમીસ, શર્ટ અને પેન્ટ બનાવી તેને લેબલ લગાવી બોક્સમાં પેક કરીને જથ્થાબંધ વિદેશ નિકાસ કરવામાં આવ્યો અને આમ બજારમાં પણ વેચાણ કરવામાં આવ્યું। તો આપણા શહેરમાં આવેલા શોરૂમના વેપારી આ પેન્ટ ટી શર્ટ ખરીદી લાવે છે અને તેમની પાસેથી આપણે પેન્ટ ટી શર્ટ ખરીદી કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપરયુક્ત જેટલી પ્રોસેસ જોયા ચિત્રોમાં એટલી પ્રોસેસ દ્વારા પછી કાપડ તૈયાર થાય છે અને પછી શર્ટ પેન્ટ સિવાય છે અને પછી એ કોમ્પ્લેક્સમાં વેચવા માટે આવે છે। કપાસથી શર્ટ પેન્ટ બનાવવા સુધીની સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થઈને વસ્તુ કેટલા બધા લોકો એટલે કે ખેડૂતો, ઉત્પાદકો, વેપારીઓ, પરિવહન સેવા એટલે કે વાહન વ્યવહારની સેવા પાસેથી પસાર થઈને આપણે છેક ગ્રાહક સુધી પહોંચે છે અને તેમાં જોડાયેલા દરેકને તેમાંથી ઓછામાં ઓછું અને વધુ પ્રમાણ ઓછું વધુ પ્રમાણમાં વળતર મળે છે। કોઈને ઓછું મળતું હોય તો કોઈને વધુ વળતર મળતું હોય। આપણે રોજબરોજની ચીજ વસ્તુઓ બજારના માધ્યમથી જ મેળવીએ છીએ। આ બજાર અનેકને રોજગારી પણ આપે છે, રોડ રસ્તા પરિવહનની, બેન્કિંગ અને સંદેશા વ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે કે બેન્કિંગ વ્યવસ્થા જેનું ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને પૈસાનું ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ। પરિવહન દ્વારા આપણે કોઈ પણ સ્થળેથી બીજા સ્થળે વાહન દ્વારા જઈ શકીએ છીએ, રોડ રસ્તા દ્વારા સંદેશા વ્યવહારની સુવિધા, નેટ દ્વારા આપણે કોઈ પણ વસ્તુ જાણી શકીએ છીએ, મોબાઈલ ફોન દ્વારા આપણે વાત કરી શકીએ છીએ, તો આવી ઘણી બધી સુવિધાઓ દ્વારા બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે, આધુનિકતા આવી છે અને વિશ્વના દેશો પરસ્પર વેપાર સાથે પણ જોડાયેલા જોવા મળે છે કે આયાત નિકાસ થાય છે કે આપણા દેશમાંથી બીજા દેશમાં બીજા દેશમાંથી આપણે આપણા દેશમાં લઈ આવી વસ્તુ કોઈ પણ તો એ આયાત થઈ ગયા, નિકાસ એટલે કે આપણા દેશમાંથી બીજા દેશમાં આપણે કોઈ પણ વસ્તુની નિકાસ કરીએ તો એ નિકાસ થઈ કહેવાય। આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે પણ જોડાયેલા રહીએ છીએ, એટલે કે આખા વિશ્વની બજાર સાથે। આમ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર તરીકે જ
જોવા મળ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો છે જે તમારે ટૂંકા પ્રશ્નો, નાના પ્રશ્નો, મુદ્દાસર જવાબ, ખરા ખોટા અને જે લોગો છે તેને ઓળખવાનો છે અને ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં એકવાર નોંધી તમારે વાંચવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણું સેમ ટુ નો સત્ર છે તેનો અભ્યાસક્રમ છે અહીં સંપૂર્ણ થાય છે. થેન્ક યુ.